हाई प्रोफाइल दुष्कर्म केसना आरोपी राजू भट्ट ने कोर्ट में रजू करायो हतो। युवतीना फ्लेट में कैमरा कोणे लगाव्या छे तेनी तपास बाकी छे। फोटा केवी रीते अने कोणे वायरल कर्या तेनी पण तपास बाकी होवात। फोटो वायरल में कोण संडोवायेला छे तेमज आरोपी युवती ने क्या क्या मळ्या तेनी तपास करवामां आवी रही छे। समाधान माटे शुं प्रयास अने कोए साथ आप्यो छे, आरोपी ने कोए कोए गुनामां मदद करी छे। मोकरिया अने राजू भट्टना क्रॉस इंटरोगेशन में खास कंई नहीं मळता रिकन्स्ट्रक्शन करवानुं होवाथी 14 दिवसना पोलीस द्वारा रिमांड मांगवामां आव्या हता। कोर्टे समक्ष रजू करता राजू भट्ट ने कोर्टे 3 दिवसना रिमांड मंजूर कर्या हता। गोत्री दुष्कर्म केसना आरोपी मुख्य आरोपी जे राजू उर्फे हेमंत त्र्यंबकलाल भट्ट छे एमने रिमांड उपर लेवामां आव्या। अमे 14 दिवसना रिमांडनी मांगणी करी हती। नामदार कोर्टे 3 तारीखे 1 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે, એમાં અમે તપાસ કરશું એની। કયા કયા મુદ્દાઓની તપાસ માટે રિમાન્ડ માંગ્યા? જે ગુના સંબંધિત જે જે કોઈ સાયોગિક અને સાયન્ટિફિક એવિડન્સ લેવા પડે એના માટે અમે રિમાન્ડના મુદ્દા માંગણી કરી હતી। સાહેબ શું કહેશો, હવે અહીંયાથી ક્યાં તપાસ માટે લઈ જાઓ છો, ઇન્ટ્રોગેશન માટે લઈ જાઓ છો? જે રિમાન્ડના મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓ ઉપર અમે તપાસ કરનાર છીએ। થેન્ક યુ। ઓકે થેન્ક યુ સર। જગતભાઈ કઈ દલીલો કરી અને તેના આધારે રિમાન્ડ ઓછા મળે અથવા તો ના મળે તેવી તમારી માંગ? આજરોજ રાજુભાઈ ભટ્ટને પોલીસ કસ્ટડીના રિમાન્ડ માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી અને નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂ કરેલા હતા। પોલીસના મુખ્ય કારણો એવા હતા કે આ સીસીટીવી ફૂટેજ, સ્પાય કેમેરા આવો બનાવ બન્યો છે એ માટે એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું, અત્યાર સુધી ક્યાં ભાગતા ફરતા હતા, કોણે સહારો આપ્યો, આ બનાવમાં કોણે મદદગારી કરી, એવા કારણોસર પોલીસ તરફથી 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરવામાં આવી। કાયદાનો એવો પ્રસ્થાપિત સિદ્ધાંત છે કે રિમાન્ડ આપતી વખતે, કેમ કે કોઈ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે વ્યક્તિ સ્વતંત્રતાનો, એવી રીતે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કસ્ટડીમાં સોંપી શકાય નહીં। તો એ કારણોસર નામદાર કોર્ટ સમક્ષ આજે આર્ગ્યુમેન્ટ્સ થયા। આર્ગ્યુમેન્ટ્સમાં એવી કે જે હકીકતો પોલીસ પોતાની રીતે મેળવી શકે છે જેમાં આરોપીની ફિઝિકલ કસ્ટડીની જરૂરિયાત નથી, એવા કેસમાં એવા સંજોગોમાં એને પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર સોંપી શકાય નહીં। છતાંય નામદાર કોર્ટ તરફથી સદર કેસનું ઇન્વેસ્ટિગેશન પૂરું થાય અને ફરિયાદ અને જે કંઈ એલિગેશનો થયેલા છે એને ધ્યાને રાખીને 3 તારીખ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરેલો છે।